મહાવરો કર્યો એટલે કે અભ્યાસ કર્યો. હવે આગળ જુઓ 128 ઉપર, પાના નંબર 128 ઉપર આપણે ચાર ના ઘડિયાને આધારે ખાલી સ્થાન પૂર્ણ કરો તે આપેલ છે, તે તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર. એ જ રીતે પાના નંબર 129 ઉપર આપણે સાત ના ઘડિયાને આધારે ખાલી સ્થાન પૂરો તે આપેલ છે, તે તમારે તે પણ જાતે કરવાનું છે. સાત પગલા સાથે કૂદવાનો પ્રયત્ન કરો એટલે કે સાતના ઘડિયો તમારે જે ખાલી સ્થાન આપ્યો છે ત્યાં તમારે જવાબ લખવાનું છે. પાના નંબર 128 ઉપર પણ ફરીથી કહું છું કે ચાર પગલા સાથેનો કૂદકો બતાવો એટલે કે ચારના ઘડિયાને આધારે ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે, બરાબર. હવે જો પાના નંબર 130 પર લાકડીની રમત, પાના નંબર 130 પર લાકડીની રમતમાં આપણે અભ્યાસ કરીએ મીઠુ પાસે કેટલી લાકડીઓ હતી તેને તેમણે આવી રીતે ગોઠવી. એક વખત 5 એટલે 5, બે વખત 5 એટલે 10, ત્રણ વખત 5 એટલે 15, ચાર વખત 5 એટલે 20. પછી તેને તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું. તેને જવાબ મળ્યો કે 4 × 5 = 4 × 5 = 4 × 20. ચાલો બેનો ઘડિયો લાકડીઓની મદદથી બનાવી. તમારે આજે બેનો ઘડિયો લાકડીની મદદથી બનાવવાનો છે તે ફક્ત તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. પાઠ્યપુસ્તક ના હોય તો તમારે આ જે બેનો ઘડિયો છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે, બરાબર. તો લખો લાકડીની રમત, લાકડીની રમત. ચાલો બેનો ઘડિયો, બેનો ઘડિયો લાકડીઓની મદદથી, લાકડીઓની મદદથી આપણે એક થી લઈને 10 સુધીના ઘડિયા આપણે લખ્યા છે એટલે આ જે બેનો ઘડિયો છે તે આપણે પાઠ્યપુસ્તકમાં જ લખીશું, બરાબર. બનાવીએ. હવે જેમ હું બોર્ડમાં લખાણ લખું તેમ પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે. પાઠ્યપુસ્તક ના હોય તો નોટબુકમાં લખવાનું છે. તો લખો 1 × 2 એટલે કે 1 × 2 એટલે 2, 1 × 1 = 2, પછી 2 × 2 એટલે 2 × 2 = 4, 3 × 2 એટલે 3 × 2 = 6, 4 × 2 4 × 2 એટલે 4 × 2 = 8, 4 × 2 = 8. હવે 5 × 2 એટલે 5 × 2 એટલે 5 × 2 = 10, 5 × 2 = 10, 6 × 2 એટલે કે 6 × 2 એટલે 6 × 2 = 12. સાત × 2 = 7 × 14, બરાબર, 7 × 2. હવે 8 × 2 એટલે 8 × 2 = 16, બરાબર, 8 × 2 = 8. 9 × 2 એટલે 9 × 2 એટલે 9 × 2 = 18. 10 × 2 એટલે 10 છે તે 2 વખત, 10 2 વખત એટલે 10 × 2 = 20, 10 × 2 એટલે 10 × 2 = 20.
ફરી એકવાર એક વખત બે એટલે બે બે વખત બે એટલે ચાર ત્રણ વખત બે એટલે છ ચાર વખત બે એટલે આઠ પાંચ વખત બે એટલે દસ છ વખત બે એટલે બાર સાત વખત બે એટલે ચૌદ આઠ વખત બે એટલે સોળ નવ વખત બે એટલે અઢાર અને દસ વખત બે એટલે વીસ આમ આમ અંગડિયાની રીતે બોલી તો એક દુ દુ બે દુ ચાર ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર અને દસ દુ વીસ બરાબર. હવે જુઓ આપણને પાના નંબર એકસો ને એકત્રીસ ઉપર છ નો ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરો. બરાબર, છ નો ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરો. જેમ આપણે બે નો ઘડિયો લખ્યો ને એ જ રીતના તમારે અહીંયા પાના નંબર એકસો ને એકત્રીસ પર જાતે લખવાનો છે. કેમ કે આપણે ઘડિયા એક થી દસ ના શીખી ગયા ને, આપણે લખ્યા છે અને તેનો અભ્યાસ પણ કર્યો છે, હે ને? એટલે જાતે છ નો ઘડિયો તમારે લખવાનો છે. હવે આગળ છે, જો પાના નંબર એકસો ને એકત્રીસ પર ઘડિયાની મદદથી ખરીદી છે તે જેમ હું બોર્ડમાં લખું ને દાખલા રકમ અને દાખલા, તે તમારે પણ તમારી નોટબુકમાં લખવાનો છે અને પાઠ્યપુસ્તકમાં જ્યાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તેના જવાબ લખવાના છે. બરાબર, તો લખો ઘડિયાની મદદથી ખરીદી. ઘડિયાની મદદથી ખરીદી. ઘડિયાની મદદથી ખરીદી. એક ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો જુઓ સામે ચોકલેટનું ચિત્ર આપેલું છે અને તેમાં તેના રૂપિયા લખેલા છે. પાના નંબર એકસો ને એકત્રીસ પર ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો સામે જુઓ તેનું ચિત્ર આપેલું છે, એટલે કે ચોકલેટનું ચિત્ર આપેલું છે અને દરેકના કેટલા રૂપિયા લખેલા છે, તો કે બે રૂપિયા. બરાબર, એક ચોકલેટના બે રૂપિયા, તો આવી ચાર ચોકલેટના કેટલા રૂપિયા? તો આપણે રીત કરીશું પહેલા દાખલાની. તો જુઓ રીત આ રીતે લખજો, પછી લખજો ચાર ચોકલેટ વત્તા સોરી ગુણ્યા ગુણાકારની નિશાની બે રૂપિયા, કે બે એક ચોકલેટના બે રૂપિયા. તો આવી ચાર ચોકલેટના કેટલા, એટલે આપણે શું કરી, ચાર ચોકલેટ ગુણ્યા બે રૂપિયા. બરાબર, હવે બરાબર કરીને ચાર ગુણ્યા બે બરાબર નોટબુકમાં લખવાનું છે. જેને જે નોટબુકમાં લખજો. બરાબર, ફક્ત આપણે પાઠ્યપુસ્તકમાં આ દાખલા ગણવાના નથી, નોટબુકમાં પણ આ રકમની રીત આપણે કરતા જવાનું છે. બરાબર, તો આપણને આપે છે ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો એક ચોકલેટની કિંમત બે રૂપિયા છે, તો આવી ચાર ચોકલેટની કિંમત કેટલી થાય? તો ચાર ગુણ્યા બે બરાબર આઠ. કેટલી થાય? આઠ. બરાબર, અહીંયા આપણે લખશું આઠ રૂપિયા. શું લખીશું? આઠ રૂપિયા. અહીંયા જવાબમાં લખીશું ચાર ચોકલેટની
શ્યામ ખાય ચાર ચોકલેટ ની કિંમત 8 રૂપિયા થઈ। જવાબ માં આપણે શું લખીશું? ચાર ચોકલેટ ની કિંમત આઠ રૂપિયા થાય। અહીંયા તો લખે છે કે ચાર ચોકલેટ ની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો ચાર ચોકલેટ ગુણ્યા બે રૂપિયા એટલે ચાર દુ આઠ થાય, એટલે જવાબમાં શું આવે? ચાર ચોકલેટ ની કિંમત આઠ રૂપિયા થાય। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે ઘડિયાળની મદદથી ખરીદી નોટબુકમાં લખવાનું છે, ફક્ત પાઠ્યપુસ્તકમાં લખવાનું નથી, નોટબુકમાં પણ ફરી કહું છું લખવાનું છે। અને ચાર ચોકલેટની પેલું છે, ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો રીતમાં લખજો ચાર ચોકલેટ ગુણ્યા બે રૂપિયા, ચાર ચોકલેટ ગુણ્યા બે રૂપિયા એટલે ચાર ગુણ્યા બે બરાબર ચાર, તો કેટલા થાય? તો કે આઠ। કેટલા થાય? આઠ, એટલે જવાબમાં શું આવશે? ચાર ચોકલેટની કિંમત આઠ રૂપિયા થાય। ઉપર ખાલી જગ્યા આપેલ છે ત્યાં પણ આઠ રૂપિયા લખવાનું છે, રૂપિયા તો લખ્યા છે પણ ખાલી જગ્યામાં આઠ લખવાનું છે, બરાબર। હવે આગળ અભ્યાસ કરીએ કે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત, તો જો અહીંયા પેન્સિલ બોક્સનું ચિત્ર આપેલ છે તો દરેકના કેટલા રૂપિયા લખેલ છે? તો કે 10 રૂપિયા, બરાબર। એક પેન્સિલ બોક્સના 10 રૂપિયા, તો આવા ત્રણ પેન્સિલ બોક્સના કેટલા રૂપિયા થાય? ક્રમ બે માં લખો, ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, બરાબર। તો એક પેન્સિલની અહીંયા રીત કરજો, રીત લખજો, તો એક પેન્સિલ બોક્સની કિંમત 10 રૂપિયા, તો આવી ત્રણ પેન્સિલ બોક્સની કેટલી થશે? તો અહીંયા લખજો ત્રણ પેન્સિલ બોક્સ ગુણ્યા દસ રૂપિયા, બરાબર। તો અહીંયા ત્રણ ગુણ્યા દસ બરાબર 30, કેટલા થાય? 3 × 10 બરાબર 30, 10 × 30 બરાબર। જવાબમાં લખો, ત્રણ પેન્સિલ બોક્સની કિંમત 30 રૂપિયા થાય, 30 રૂપિયા થાય। અહીંયા ખાલી જગ્યામાં 30 રૂપિયા લખીશું। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો રીતમાં 3 પેન્સિલ બોક્સ × 10 રૂપિયા, તો 3 × 10 એટલે કે 3 × 10 કરીએ તો 3 × 10 એટલે 10 × 30 30, તો જવાબમાં શું આવશે? 3 પેન્સિલ બોક્સની કિંમત 30 રૂપિયા થાય, 3 પેન્સિલ બોક્સની કિંમત 30 રૂપિયા થાય। અહીંયા રૂપિયા
लखजो बराबर अहीं रुपया लखजो अहीं जवाब करीने पण लखवानुं छे। त्रण पेन्सिल बॉक्स की किंमत 30 रुपया था अहीं ऊपर तो लखेलुं छे पण तोय आपणे अहीं एक वक्त लखीशुं। 8 मां 8 रुपया एम लखजो खाली 8 ना लखता बराबर अहीं पण 30 रुपया ए रीते तमारे लखवानुं छे बराबर। तो त्रण पेन्सिल बॉक्स की किंमत 30 रुपया थाय। त्रण पेन्सिल बॉक्स की किंमत 30 रुपया थाय। हवे आगळ लखीए जुओ पाना नंबर 131 ऊपर आगळ अभ्यास करीशुं। 10 पेन्सिल बॉक्स की किंमत खाली जग्या रुपया थाय बराबर। 10 पेन्सिल बॉक्स की किंमत खाली जग्या रुपया थाय। जो एक पेन्सिल बॉक्स ना 10 रुपया होय तो आवी 10 पेन्सिल बॉक्स ना केटला थाय। तो आपणे अभ्यास करीए क्रम 3 10 पेन्सिल बॉक्स की कीमत 10 पेन्सिल बॉक्स की कीमत 11 रुपया थाय। केम आपणे ત્રણ પેન્સિલ બોક્સની કિંમત અહીંયા આપેલ હતી ખાલી જગ્યા રૂપિયા થાય તો એક પેન્સિલ બોક્સની કિંમત 10 રૂપિયા થાય તેમ અહીંયા 10 પેન્સિલ બોક્સ આપેલ છે તો 10 પેન્સિલ બોક્સની કિંમત કેટલી થાય તો એક પેન્સિલ બોક્સના 10 રૂપિયા તો આવા 10 પેન્સિલ બોક્સના કેટલા થાય તો આપણે પહેલા રીત કરીએ બરાબર દાખલો ગણીશું ને તો રીતમાં લખો 10 પેન્સિલ બોક્સ 10 पेंसिल बॉक्स गुणिया 10 रुपया तो 10 गुणिया 10 बराबर कितना थशे 10 गुणिया 10 तो जो ऊपर पण बे अंक छे अहीं पण बे संख्या छे बराबर तो आ संख्या में बे अंक छे तो हमेशा ज्यारे बे रकम रकम में बे ऊपर अंक होय अने नीचे बे अंक होय तो तेमा पेला नीचे संख्या छे त्यां 10 नीचे संख्या छे त्यांथी आपणे गुणाकार चालू करीशुं पण ऊपर बे होय अने संख्या अंक होय अने नीचे बे संख्या होय तो पेला शुं मूकशुं शून्य मूकीशुं संख्या होय त्यारे 1 शून्य साथे 1 नो गुणाकार करिए तो 0 1 नो गुणाकार 1 हारे करिए तो 1 1 आए एक रीते 0 नो गुणाकार 0 साथे करिए तो 0 અને 0 સાથે 1 નો ગુણાકાર કરીએ તો 0 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે જવાબમાં 0 જ આવે બરાબર અને વત્તાની સરવાળાની નિશાની શૂન્યમાંથી શૂન્યનો સરવાળો કરીએ તો જવાબમાં 0 એ જ રીતે અહીંયા પણ શૂન્ય સાથે શૂન્યનો સરવાળો કરીએ તો જવાબમાં 0 હવે 1 ની નીચે કોઈ સંખ્યા જ નથી એટલે 1 ના 1 એટલે 10 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે તો કે 100 રૂપિયા 100 રૂપિયા બરાબર તો જવાબમાં આપણે અહીંયા જવાબ લખીશું બરાબર જવાબમાં લખો 10 પેન્સિલ અહીંયા તો આપેલ છે છતાં આપણે અહીંયા લખીશું 10 પેન્સિલ બોક્સની કિંમત 100 રૂપિયા 100 રૂપિયા થાય બરાબર 10 પેન્સિલ બોક્સની કિંમત 100 રૂપિયા થાય ખાલી જગ્યા છે ત્યાં તમારે જવાબ લખવાનો છે કે 10 પેન્સિલ
બોક્સ ની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો 10 પેન્સિલ બોક્સ ગુણ્યા 10 રૂપિયા તો બરાબર 10 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થાય તો કે 100 રૂપિયા 10 પેન્સિલ બોક્સ ની કિંમત 100 રૂપિયા થાય બરાબર હવે જુઓ ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે 10 પેન્સિલ બોક્સ ની કિંમત 100 રૂપિયા થાય 10 પેન્સિલ બોક્સ ની કિંમત 100 રૂપિયા થાય સોરી 10 પેન્સિલ બોક્સ ની કિંમત ગુણ્યા 10 રૂપિયા બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100 રૂપિયા તો 10 પેન્સિલ બોક્સ ની કિંમત 100 રૂપિયા થાય બરાબર હવે આગળ અભ્યાસ કરીએ જુઓ 9 ફુગા ની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો 1 ફુગા ની કિંમત કેટલી છે 5 રૂપિયા એવા 9 ફુગા ની કિંમત કેટલી થશે તો આપણે પહેલા રકમ લખીશું અને પછી રીત કરીશું દાખલાની નવ ફુગાની કિંમત નવ ફુગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય બરાબર તો રીતમાં આપણે લખીશું નવ ફુગા ગુણ્યા 5 રૂપિયા 5 રૂપિયા બરાબર 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 તો જવાબમાં શું આવશે અહીંયા રૂપિયા લખજો બરાબર પહેલામાં 8 રૂપિયા લખજો બીજી ખાલી જગ્યામાં 30 રૂપિયા લખજો ત્રીજી ખાલી જગ્યામાં 100 રૂપિયા લખજો અને આ ચોથી ખાલી જગ્યામાં લખો કે 9 ફુગાની કિંમત 9 ફુગાની કિંમત 45 રૂપિયા થાય 45 રૂપિયા થાય 9 ફુગાની કિંમત 45 રૂપિયા થાય બરાબર ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે 9 ફુગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય 9 ફુગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો આપણને જો ચિત્ર પાઠ્યપુસ્તકમાં આપેલ છે કે દરેક ના 5 રૂપિયા ફુગાનું ચિત્ર આપેલ છે અને ત્યાં તેની કિંમત પણ લખેલ છે કે દરેકના 5 રૂપિયા હવે રીતમાં આપણે 9 ફુગા ગુણ્યા 5 રૂપિયા તો 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 રૂપિયા જવાબમાં શું આવે 9 ફુગાની કિંમત 45 રૂપિયા થાય ફરી એકવાર કહું છું કે અહીંયા ખાલી જગ્યા તો આપેલ છે છતાં આપણે જવાબ કરીને અહીંયા લખેલ છે કે ફુગાની કિંમત 45 રૂપિયા થાય અહીંયા આપણે ખાલી જગ્યામાં 45 રૂપિયા લખેલ છે બરાબર ફરી એકવાર આપણે મારો કરી કે 9 ફુગાની કિંમત 45 રૂપિયા થાય હવે જુઓ પાના નંબર 132 ઉપર પાંચમા ક્રમમાં છે રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો અહીંયા દરેકના 4 રૂપિયા લખેલ છે બરાબર દરેકના 4 રૂપિયા લખો ક્રમ પાંચમાં રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો રમકડાની કિંમત પણ આપણને આપેલ છે કે જો રમકડા છે તે દરેકના 4 રૂપિયા છે બરાબર તો અહીંયા
રીત કરીને જેમ લખાણ લખું તેમ તમારે પણ લખવાનું છે. તો અહીંયા પાંચ રમકડાની કિંમત લખ્યું છે એટલે પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા 5 તો ખાલી જગ્યા રૂપિયા થાય તો પાંચ રમકડા ગુણ્યા 4 રૂપિયા તો બરાબર 5 × 4 એટલે 5 × 20 રૂપિયા થાય. જવાબમાં 5 રમકડાની કિંમત 20 રૂપિયા થાય. 20 રૂપિયા થાય બરાબર. અહીંયા ખાલી જગ્યામાં 20 રૂપિયા લખજો બરાબર. આ ખાલી જગ્યા આપે છે તો એ દાખલાની રીતે પણ પૂછી શકે કે 5 રમકડાની કિંમત 1 રમકડાની કિંમત 4 રૂપિયા હોય તો 5 રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય, એ રીતે પણ દાખલો પૂછાઈ શકે. તો અહીંયા તમારે આ રીત કરવાની અને પછી આ રીતે જવાબ લખાવું છું તે રીતે જવાબ કરીને તમારે લખવાનું છે બરાબર. એટલે જે અહીંયા હું જવાબ કરીને લખાવું છું જેથી તમને ખબર પડે દાખલાની રીતે પૂછાય ને વર્કશીટમાં. તો બરાબર ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે 5 રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો 1 રમકડાની કિંમત 5 રૂપિયા હોય તો 1 રમકડાની કિંમત 4 રૂપિયા હોય તો આવા 5 રમકડાની કેટલી કિંમત થાય, તો 5 × 4 = 20 રૂપિયા. જવાબમાં શું આવશે, 5 રમકડાની કિંમત 20 રૂપિયા થાય. કેટલી થાય, 5 રમકડાની કિંમત 20 રૂપિયા થાય. તમારે ખાલી જગ્યામાં 20 રૂપિયા લખવાનું છે. તો આગળનો અભ્યાસ પછીના ક્લાસમાં કરીશું. હરિ ઓમ.